નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, અને ગેસ્ટ ઓફ ધ ડે માં એવા વિશિષ્ટ વ્યક્તિત્વને આપની સમક્ષ અમે લાવીએ છીએ કે જેની સાથે વાત કરવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. દર્શક મિત્રો, હોટલ ઇન્ડસ્ટ્રી અત્યારે એક એવી રીતે વિકસી રહી છે કે, અને એમાં ખાસ કરીને ગુજરાત જ્યારે સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારે આ ઇન્ડસ્ટ્રીનું પણ એટલું મહત્વ છે કે બહારથી જે પણ વિઝિટર્સ આવે છે ગુજરાત માટે આકર્ષણ તો ઉભું કર્યું છે ગુજરાત સરકારે, પરંતુ સાથે સાથે બહારથી આવનારા વિઝિટર્સને એમની જે જરૂરિયાત છે તે પૂરું પાડવા માટે હોટલ ઇન્ડસ્ટ્રી એ પણ ડેવલપ કરવાની જરૂર છે. હોટલ ઇન્ડસ્ટ્રીની જ આજે વાત કરવી છે, અને હોટલ ઇન્ડસ્ટ્રી માટે જ આજે અમે આમંત્રણ આપ્યું છે નરેન્દ્ર સોમાણીજીને. નરેન્દ્ર સોમાણીજી કે જેઓ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી છે. નરેન્દ્રજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ નરેન્દ્રજી. સૌથી પહેલા તો મારે આપને પૂછવું છે કે સેક્રેટરી આપ છો, એ તો એક પાર્ટ છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે. 19 વર્ષની વયથી આપ કેટરિંગ બિઝનેસની અંદર એન્ટર થયા, પહેલાનો કોઈ અનુભવ કામ આવ્યો હતો કે પછી સડનલી એક નવી લાઈન જ આપે સ્ટાર્ટ કરી દીધા? મેં એક નવી લાઈન જ ચાલુ કરી છે. હું રિયલી જયારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે જ મારી એવી ઈચ્છા હતી કે હું કઈ આવું ખાણીપીણીનું કઈ શરૂ કરું. ઓકે. અને મને મારા ફાધર ને બી શું ખોડાવવાનો બહુ શોખ. ઓકે ઓકે. જે મિત્રો આવે રોજ એમને ઘરે બોલાવે, પાર્ટી કરે, એના પરથી મને આ બિઝનેસ માટે શું જાગી અને મેં આ શરૂ કર્યું. સૌથી પહેલું શરૂ શું કર્યું હતું? એક નાનકડી કોઈ લારી ચાલુ કરી હતી, ફૂડ સ્ટોલ ચાલુ કર્યો હતો, રેસ્ટોરન્ટ ચાલુ કરી હતી. સૌથી પહેલા મેં 1989 ઓક્ટોબરમાં વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં એક નાનું ભગવતી ચાટ નામનું એક નાનું ચાટનું કાઉન્ટર. ઓકે. એટલે ચાટ થી બિઝનેસ શરૂ કર્યો હતો. ઓકે. એ દિવસ જે હતો, પહેલો દિવસ, એ મારે એ યાદ કરાવવો છે આપને કે નરેન્દ્ર સોમાણીનો પહેલો દિવસ જયારે પોતાનો એક બિઝનેસ, જેમનું ડ્રીમ હતું કે મને આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, આ બિઝનેસમાં જવું છે, ફર્સ્ટ ડે ની મેમરી યાદ કરવી છે. ફર્સ્ટ ડે મારા માટે એ દિવસે બહુ ખુશીનો દિવસ હતો કે મેં પહેલા એક તો વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ મેં શરૂ કરેલું. જયારે મેં શરૂ કરવાનું હતું ત્યારે મારા કઈ પૈસા નતા. મારા ફાધરે મને કઈ જગ્યાથી 2 કરીને 1 લાખ રૂપિયા આપેલા. આ ધંધો શરૂ કરવા માટે મારે 6-1 લાખ રૂપિયાની જરૂર હતી, પણ મેં બધું ફ્રેન્ડ્સ ને બધી વ્યવસ્થા કરીને આ શરૂ કરતો. રિયલી પહેલા દિવસે મારા માટે ખુશીનું બહુ દિવસ હતો કે આ કઈ રીતે મેં વિચાર કરેલો, કઈ રીતે ચાલુ થઈ ગયું. અને જે રિસ્પોન્સ અમને પહેલા દિવસે મળ્યો છે એ કાલ્પનિક હતો કે અમે સમજો કે જે વસ્તુ 6 કલાકના બિઝનેસ માટે બનાવેલી હોય અમારા 1/2 કલાકમાં જ બધું સાફ થઈ ગયેલું. સો ટેસ્ટ અને ત્યાં જે અપાતી ફેસિલિટી હશે કસ્ટમરને એ એટલી પ્રોપર હતી કે જેના કારણે જે પણ વિઝિટર આવ્યા છે, કસ્ટમર આવ્યા છે, તેમને આપનો ટેસ્ટ પણ ગમ્યો ને ત્યાંની ફેસિલિટીઝ. કેટલામાંથી આ બિઝનેસ શરૂ કર્યો? 250 સ્ક્વેર ફૂટની નાની દુકાન હતી. આજે મેં દિલ્હી ચાટ શરૂ કર્યું એ ગુજરાતમાં પહેલો દિલ્હી ચાટ ઇન્ટ્રોડ્યુસ જ મેં કરેલું. મેં અહીંયા જયારે પડતો ત્યારે જોતો હતો કે અહીંયા ગુજરાતમાં ફક્ત પાપડા, ગાંઠિયા, ખમણ આ જ લોકો ખાય છે અને આ ચાલે છે. મેં કહ્યું કઈ નવું આપીએ. તો એક વાર દિલ્હી ફરવા ગયેલો ત્યાં મેં જોયું કે આટલી બધી વેરાયટી છે અને આપણા ગુજરાતમાં તો કઈ મળતું જ નથી. તો મેં ત્યાંથી બધા ભેગા કર્યા માણસો, કુક બધા ભેગા કરીને હું અમદાવાદમાં નવું શરૂ કર્યું. એટલે આ અમદાવાદ માટે તદ્દન નવું જ હતું. એટલે લોકોને આ ટેસ્ટ એવો ભાવી ગયો કે પહેલા દિવસથી અમારે ત્યાં પડાપડી શરૂ થઈ ગઈ. અને જે સફરની શરૂઆત થઈ 1989માં એક 250 સ્ક્વેર ફીટની દુકાનમાંથી, ચાટ સેન્ટરમાંથી શરૂ થયેલું આજે એક એમ્પાયર બની ગયું છે, એક નામ બની ગયું છે, એક બ્રાન્ડ નેમ બની ગઈ છે, એક બ્રાન્ડ વેલ્યુ બની ગઈ છે, જીટીબીની ગ્રાન્ડ ભગવતી, ધ ગ્રાન્ડ ભગવતી. નરેન્દ્રભાઈ, વાત કરીએ કે એક 250 સ્ક્વેર ફીટની દુકાનમાંથી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ આપ આગળ વધતા આવતા ગયા. આઈપીઓ પણ આપણે લાસ્ટ યર લોન્ચ કર્યો, લોકોએ ખૂબ જ ભરી પણ લીધો. નરેન્દ્રભાઈ, ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર આપને શું લાગે છે કે ખાસ કરીને હોટેલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રી, આપ સેક્રેટરી પણ છો એસોસિએશનના, ગુજરાત હોટલ બિઝનેસમેન જેટલા છે, જેટલા પણ ઓનર છે, આપને વર્લ્ડ ટૂર પણ કરો છો, આપ બીજા બધા સ્ટેટમાં પણ ફરો છો, બીજા અલગ અલગ કન્ટ્રીઝમાં પણ ફરો છો, આપને શું લાગે છે કે હજી પણ ગુજરાતની આ હોટલ ઇન્ડસ્ટ્રીની અંદર હજી કયા કયા ડેવલપમેન્ટની જરૂર છે? હજી તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત સાચે તો છે જ નહીં. અહીંયા ખરેખર આજે જુઓ એક 5-star હોટલ આપણા ગુજરાતમાં છે જ નહીં. 5-star જે ઘણે જે હોટલ એ બી 5-star ની ફેસિલિટી નથી. તમે આજે બોમ્બે દિલ્હી મેટ્રોમાં જે જાઓ જે 5-star હોટલો છે, આજે ગુજરાતમાં એક પણ હોટલ નથી. આજે અમદાવાદમાં 8 સ્પોટનું એક છે, પણ એ 5-star રિયલી ગણાતી નથી. એ જનરલી 30-star ફેસિલિટી છે, આપણે એને 5-star કહીએ છીએ કે જે 5-star નિયમ પ્રમાણે એ લોકો બધું પૂરું પાડ્યું છે.
અત્યારે ગુજરાતમાં બહુ જ જરૂર છે હોટેલ ઇન્ડસ્ટ્રીની. હોટલના અત્યારે આપણે સમજો ગુજરાતમાં ન પ્રમાણમાં છીએ, અત્યારે ગુજરાતમાં લઈ નહીં તો 2-3 હજાર રૂમની અત્યંત જરૂર છે અત્યારે. સો આટલા બધા પ્રમાણમાં ધારો કે કહી શકાય કે હવે અમદાવાદ મેટ્રો સિટી ડેવલપમેન્ટમાં એટલું ફાસ્ટ થાય છે, એટલે ઇન્ડસ્ટ્રી એટલા બિઝનેસીસ પણ નવા નવા જ્યારે સ્ટાર્ટ થતા હોય છે, આપે કીધું તે પ્રમાણે ગુજરાતમાં હજી પણ 2-3 હજાર રૂમ્સની જરૂર છે. હું ખાસ કરીને અમદાવાદની વાત કરું તો અમદાવાદ જે પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે, અમદાવાદ એરપોર્ટની પણ ચિંતા થાય છે, વધારે ને વધારે લોકો વિઝિટર આવે છે તેના માટે, પરંતુ એરપોર્ટ પર અથવા તો બાય ટ્રેન, બાય રોડ, બાય એર લોકો આવી તો જશે, પરંતુ ક્વોલિટીની હું વાત કરું છું. આપે કીધું કે 5 સ્ટાર કહેવાય છે, 3 સ્ટારની ફેસિલિટી અપાય છે, કહેવાય છે 5 સ્ટાર. સ્પેસિફિક મારો ક્વેશ્ચન છે કે કઈ કઈ ફેસિલિટીઝ આ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જે પણ સંકળાયેલા છે એ લોકોએ પ્રોવાઈડ કરવી પડશે. એટલે બેસિકલી શું છે, જેમ અત્યારે બહારથી જે લોકો આવે છે, જેમ નોર્થથી લોકો આવે છે, સાઉથથી લોકો આવે છે, સૌથી પહેલા તો એ લોકોને લિકરનું બહુ પ્રોહિબિશનનું બહુ અહીંયા નડે છે. એ ફેસિલિટી બહુ અત્યંત જરૂરી છે, જે આપણે ટુરિઝમ ધંધાને વિકાસ કરવો હોય તો લિકર પ્રોહિબિશનમાં રિલેક્સેશન બહુ જરૂરી છે. અત્યારે સરકારે ઘણી પોલિસી રિલેક્સ કરી છે કે જે બહારથી લોકો આવે એ અટકી શકે, પણ છતાં એને મળવામાં ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે છે. આજે એક્ઝામ્પલ, એક માણસ બોમ્બે થી આવ્યો કે આજે સાઉથ થી આવ્યો, એને સાંજે 2 ડ્રિંક લેવા છે આરામ માટે, એ પરમિટ લઈને પરમિટ શોપ માં આખી બોટલ લેવા જવાનો નથી. તો એવી આપણે કહીએ છીએ કે ગુજરાતમાં પ્રોહિબિશન રિલેક્સેશન ના કરે, પણ જે બહારગામથી લોકો આવે એની માટે એવું ઈસી ફેસિલિટી એક એવું હોવું જોઈએ. સો આપણે કહેવા પ્રમાણે કે જે પણ વિઝિટર્સ આવે છે એટલીસ્ટ એના માટે તો દારૂબંધીમાં છુટ્ટી હોવી જોઈએ, 100% છુટ્ટી હોવી જોઈએ. એનાથી ગુજરાતના ટુરિઝમને ઘણો વિકાસ થશે, ઘણો બધો વિકાસ થશે, જેનાથી આપણે કલ્પના ના કરી શકીએ એટલો વિકાસ થશે. અત્યારે ગુજરાતમાં એટલા બધા સરસ સ્પોટ્સ છે, જેટલા બધા સ્પોટ્સ છે, પણ મેઇન શું છે કે લિકર પ્રોહિબિશનના હિસાબે આ ઘણું પાછળ પડી રહ્યું છે. લિકર પ્રોહિબિશનની વાત કરીએ છીએ, દર્શક મિત્રો સમય થયો છે વિરામનો, પરંતુ એક બહુ પ્રોપર પોઈન્ટ કીધો છે નરેન્દ્રજીએ કે વિઝિટર્સ આવે છે, ગુજરાતમાં આટલો બધો વિકાસ થાય છે, બહારથી, બહારના સ્ટેટમાંથી, બહારના કન્ટ્રીમાંથી જ્યારે પણ વ્યક્તિ આવે છે ત્યારે ક્યાંક એ લોકોના કલ્ચર પ્રમાણે ત્યાં લિકરનું જ ટ્રેડિશન છે, કદાચ ગુજરાત આના કારણે કદાચ ક્યાંક પાછળ રહી જાય છે. નીતિમાં બદલાવની જરૂર છે કે પછી ક્યાંક કઈ કઈ છૂટછાટ જોઈએ છે તેની વાત કરીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. દર્શક મિત્રો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. આજે આપણે વાત કરી રહ્યા છે નરેન્દ્ર સોમાનીજી સાથે. નરેન્દ્રજી, બ્રેક પહેલા વાત કરી આપે તે પ્રમાણે કે દારૂબંધીમાં છૂટછાટની જરૂર છે, આપના એસોસિએશન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત તરફથી આની રજૂઆતો થયેલી છે ખરી સરકારમાં? ઘણી પહેલા બહુ રજૂઆત થયેલી છે, અત્યારે કોઈ રજૂઆત નહીં, ઘણી પહેલા બહુ વખત રજૂઆત થયેલી છે, પણ સરકાર તરફથી તો સ્પષ્ટ ના જ પાડવામાં આવે છે. અમે કહીએ છીએ કે જે બહારથી લોકો આવે એની માટે એવી કઈ પોલિસી કરી, આપણે માની છે ગુજરાતના લોકોને આપણે નથી પીડાવવું, પણ જે બહારના લોકોમાં એક કલ્ચર છે, પેશન છે, આજે એ માટે આપણે જરૂરી છે કે પૂરું કરવા માટે એની માટે એક પોલિસી બનાવી શકાય. અમારું કેવું છે કે દરેક શહેર, જે મોટા શહેર છે, એમાં એક કે બે એવા રેસ્ટોરન્ટ બહાર હોવા જોઈએ કે જેમાં જે બહારગામના લોકો હોય એ જ એટલે લાયસન્સ, પાસપોર્ટ કે જેને બતાવી દે અંદર આવી શકે, એમાં ગુજરાતનો માણસ એલાઉડ ના હોય એને ઇઝીલી લિકર બીજી જગ્યાએથી મળી શકે. આજે પરમિટ પાસે એક માણસ કોઈ 2-1 દિવસ રોકાવા આવ્યો હોય તે કોઈ પૂરી બોટલ લેવા જવાનો નથી, અને પહેલા પરમિટ કઢાવે પછી લિકર શોપ પર બોટલ. લિકર શોપ બી બહુ માત્ર ઓલી આજે અમદાવાદમાં ગણવા જઈએ તો માત્ર 5 જગ્યાએ છે. આજે માણસ એક્ઝામ્પલ કહ્યું તો 20 કિલોમીટર કે 15 કિલોમીટર ચાલીને કોઈ લિકર લેવા જવાનો નથી. નરેન્દ્રજી, થોડો ફરી પાછો બિઝનેસ ઉપર આવી જાઓ છો, આપના ઇન્ડિવિઝ્યુઅલ ભગવતી ઉપર સીધો. ફૂડ ફેક્ટરીનો કન્સેપ્ટ અલગ જ કન્સેપ્ટ આ કે આપે પોતે લોન્ચ કર્યો હતો, ફૂડ ફેક્ટરીનો કન્સેપ્ટ શું હતો?
બેસિકલી ફૂડ ફેક્ટરી એટલે શું છે કે એક સેન્ટ્રલાઇઝ કિચન છે કે જ્યાં બહુ હાઇજેનિક તરીકે ફૂડ પ્રિપેર થાય અને અલગ અલગ સાઇટ પર જાય. પહેલા શું હતું, અહીંયા જે સિસ્ટમ હતું, જે મહારાજ લોકો શું કરતા હતા કે આજે કેટરિંગ હોય કોઈ ફંક્શન હતું, દરેક અલગ 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 વેન્યુ પર જઈને ત્યાં જમવાનું બનાવતા હતા. અમે એને શું છે કે એક આનો ઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે બનાવીને એક વ્યવસ્થિત સેન્ટ્રલાઇઝ કિચન બનાવ્યું, જ્યાં તમે દરેક હાઇજેનિક મશીનરી, દરેક ઓટોમેટિક મશીન, અમુક વસ્તુ જેમ શાકભાજી છે ધોવાઈને સાફ થઈને કપાઈ જાય એવી રીતે બનાવવાની હાઇજીન, માણસ ત્યાં હાઇજીન રીતે કામ કરી શકે. અને બહાર ગ્રાઉન્ડ પર શું કોઈ તડકો છે, શું છે, અલગ અલગ મેદાનો હોય છે, એમાં પૂરી પાણીની વ્યવસ્થા નથી હોતી, ડ્રેનેજની વ્યવસ્થા નથી હોતી. તો આને વ્યવસ્થિત એક બનાવીને એક એર કન્ડિશન વેનમાં આ ફૂડ અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે, એક હાઇજીન રીતે ફૂડ પારવામાં આવે, ફૂડ ભરવામાં આવે છે. આજે કેટરિંગનો આખો જે કન્સેપ્ટ છે જે બદલ્યો આપે, કે નોર્મલ કોઈ પણ પ્રસંગ હોય છે તેની અંદર મહારાજને બોલાવવા, ત્યારબાદ ત્યાં બધા જે 100, 200, 500, 1000 વ્યક્તિઓનું જમણવાર કરવું, આ આખો કન્સેપ્ટ નવો આપ્યો છે. આપને શું લાગે છે કે અત્યારે જે ફૂડ હેબિટ્સ લોકોની, આપ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, ફૂડ હેબિટ્સ અત્યારે લોકોની બદલાઈ છે અને આવનારા દિવસોમાં પણ હજી કયો ટ્રેન્ડ બદલાતો લાગે છે આપણે? અત્યારે ફૂડ હેબિટ તમે જુઓ અત્યારે ઘણી બધી બદલાઈ ગઈ છે. યંગસ્ટર તો જુઓ, તમે અત્યારે ઇન્ડિયન ફૂડને જોતા જ નથી, અત્યારે મેક્સિકન, ઇટાલિયન, લેબનીઝ એ ફૂડ પર વળી ગયા છે. અને અત્યારે ઉંમરલાયક લોકો બી એ ફૂડ આપણે માનીએ છીએ કે ભાઈ આજે એકદમ મેક્સિકન ફૂડ છે, પણ બને તો આ શાકભાજી આ વસ્તુમાંથી બને છે. એકવાર એને ટેસ્ટ ડેવલપ કરવાની વાત છે, પણ જેમ જેમ તમે જો ડેવલપ થતું જાય છે, લોકો આ ટેસ્ટ વળતા જાય છે, વળતા જાય છે. અને હજુ ઘણી વેરાયટી આપણે છે કે આવી રીતે આપણે જે આપી શકીએ છીએ એને વેસ્ટર્ન કલ્ચર પ્રમાણેની આઈટમો, તો લોકો આ ટ્રેન્ડ તરફ બહુ વધી રહ્યા, વેસ્ટર્ન કલ્ચર ટ્રેન્ડ તરફ બહુ વધી રહ્યા છીએ. ઇન્ડિયન કલ્ચર ધીરે ધીરે પાછળ કરતા જાય છે, પણ અમુક જગ્યાએ એ બી ચાલે છે, એવું નથી કે નથી ચાલતું. હવે તો મિક્સ મેચ થઈ ગયું છે, કે એક એવું નથી રહી ગયું ખાલી કે ભાઈ ગુજરાતી જમણવાર કે નોર્થ ઇન્ડિયન જમણવાર, હવે બધું મિક્સ મેચ થઈ ગયું છે. હોટલ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી તરીકે રિસ્પોન્સિબલ પોસ્ટ ઉપર આપ છો, નરેન્દ્રભાઈ આપને લાગે છે કરું કે જે પ્રમાણે ગુણવત્તા, આપે કીધું કે ફેસિલિટીઝ નથી મળતી, ફેસિલિટીઝને સાઈડમાં મૂકીએ, પરંતુ હોટલ રેસ્ટોરન્ટની ગુણવત્તા છે એની ઉપર પણ એસોસિએશને વધારે જોર મૂકીને જેટલા પણ ઓનર છે તેને વધારે પ્રિસાઇઝ કરવા જોઈએ. અમે એની માટે ટ્રેનિંગ પ્રોગ્રામો કર્યા જ છે, અમે દર વર્ષે એક કે બે અધિવેશન કરીએ છીએ, એમાં આવા ટ્રેનિંગ પ્રોગ્રામ રાખીએ છીએ અને દૂરથી સ્પેશિયલ સ્પીકર બોલાવીએ છીએ કે જે હાઇજીન ઉપર લોકોને જાણકારી આપે છે. અને આની માટે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ. અત્યારે જોઈએ છે ઘણો ફરક આવી ગયો છે, પહેલાથી 70-80% લોકો બદલાઈ ગયા છે. અત્યારે હજુ 10-20% લોકો એવા છે કે જે નથી માનતા, પણ એમને સમય પર બધા બદલવું જ પડશે. ફોરેન ઇન્વેસ્ટર્સને ખાસ કરીને ફોરેનની જે ચેઇન ઓફ રેસ્ટોરન્ટ્સ છે, એવી મોટા 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 માથાઓ જે બિગ શોટ્સ કહી શકાય તેવા હિન્દુસ્તાનની અંદર એન્ટર થઈ ગયા છે. સ્વાભાવિકપણે ગુજરાતમાં પણ છે, અમદાવાદમાં પણ છે. આનાથી લોકલ જે બિઝનેસમેન છે એના બિઝનેસને અસર પડે છે? ખરી 2-5% અસર પડે, વધારે અસર નથી પડતો એનાથી. કે શું છે કે આજે રિઝનલ તો દરેક વસ્તુ ચાલે જ ચાલે છે, એક માર્કેટ બીજો વધે છે, માર્કેટ જરૂર એક આવાથી માર્કેટ બીજો ઘણો વધે છે, પણ જે બિઝનેસ અસર 2-5% જરૂર થાય છે. સો જે પણ આ ફોરેન કંપનીઝ આવે છે ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, તેનાથી કોઈ એટલો મોટો ફરક નથી પડતો. યુથને આકર્ષવાની મેક્સિમમ કોશિશ હોય છે આ જેટલા પણ ફોરેન કંપનીઝ આવે છે. એગ્રીડ. આપણા તરફથી પણ આપણી અહીંયાની જે રેસ્ટોરન્ટ છે, લાગે છે ખરું કે એવું કોઈ લાઈક નરેન્દ્ર સોમાનીએ તો એસ્ટાબ્લિશ કરી આપ્યું કે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર આ રીતે બિઝનેસ થઈ શકે. ઇનોવેટિવ આઈડિયાઝ વાળા આપ કોને આઈડિયલ માનો છો? ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આપ કોને આઈડિયલ માનો છો? અત્યારે તો ઘણા બધા છે, તમે અત્યારે એની કોઈ અહીંયા ગુજરાતમાં એવું કોઈ સ્પેશિયલ તમે ગુજરાતમાં કહી શકો ભાઈ આજે ગોરધન મહારાજ છે ગુજરાતની માટે આઈડિયલ છે? નરેન્દ્ર સોમાનીને કોણ ગમે છે આ ઇન્ડસ્ટ્રીમાંથી, આઈધર ફ્રોમ ઇન્ડિયા ઓર અબ્રોડ? મને એબ્રોડના આજે જેમની જેમ મેકડોનલ્ડ છે, ડોનટ્સ છે, આ પીઝા હટ છે, એમના સિસ્ટમ્સ ને પદ્ધતિ બહુ ઘણી ગમે છે, અને એ પદ્ધતિ ઉપર અમે બી અમારા બિઝનેસને ઘણા ચેન્જીસ લાવ્યા છીએ એના ઉપરથી. લોકલ આપ કન્સેપ્ટ રાખતા હશો કે આપે કીધું મેકડોનલ્ડની જે રીતે, બિલકુલ આપ પણ એ જ રીતે સિસ્ટમેટિક કરવા ટ્રાય કરો, આપના એમ્પ્લોયીઝને રેગ્યુલર ટ્રેનિંગ પણ આપો છો, ઇવન સેક્રેટરી તરીકે ઇન્ડસ્ટ્રીના જેટલા પણ બાકી ઓનર છે તે લોકોને પણ કહેતા હો છો. ક્યાંક લાગે છે ખરું કે ગુજરાતી, ખાસ કરીને ગુજરાતી જે કસ્ટમર આવે છે એનો ટેસ્ટ એ જે ખરેખર એને જે માંગવું જોઈએ નથી માંગતો, એવું લાગે છે ખરું? ના, એવું અમને જરાય લાગતું નથી.
કોન્શિયસ છે ખરા જેટલા પણ કસ્ટમર આવે છે અત્યાર સુધી? અત્યારે કસ્ટમર બહુ જ કોન્શિયસ થઈ ગયો છે. આજે નાનામાં નાનો કન્સર્ન કોન્શિયસ થઈ ગયો છે, એ પછી ક્વોલિટી હોય, સર્વિસ હોય કે રેટ હોય, દરેક વસ્તુ માટે કોન્શિયસ થઈ ગયા છે અત્યારે લોકો. નરેન્દ્ર સોમાનીજી માટે વાત કરી દઈએ તો, નરેન્દ્ર સોમાનીજી 19 વર્ષની વયે આ બિઝનેસ ચાલુ કર્યો હતો. એક ડ્રીમ હતું કે મને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે. 1,00,000 રૂપિયા પપ્પાજી આપ્યા હતા અને પછી આ બિઝનેસ શરૂ કર્યો ને અત્યારે એક મોટું એમ્પાયર બની ગયું છે, એક બ્રાન્ડ નેમ બની ગઈ છે. પરંતુ અમને બતાવ્યું કે અમદાવાદની અંદર સૈજપુર ભોગા નામના વિસ્તારની અંદર રહેતા નરેન્દ્ર સોમાની કદાચ એ ટાઈમે કલ્પના પણ ના, ઇઝ અ ડ્રીમર, એ વિઝનર છે, પરંતુ આટલું મોટું એમ્પાયરની કલ્પના કરી હતી કે નહીં તેમને જ પૂછે. નરેન્દ્રજી, 19 વર્ષની વયે જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો 250 સ્ક્વેર ફીટની એક નાનકડી શોપમાં, ચાટ શોપમાંથી, હેવ યુ ડ્રીમ દેટ કે આજે આવનારા આટલા વર્ષ પછી નરેન્દ્ર સોમાની આ બિગ શોટ બનશે? ના, એ વખતે તો એવું ડ્રીમ નતું કર્યું, પણ બાકી મારો પેશન જ ઇઝ ડ્રીમ, માય હિડન પેશન ઇઝ ટુ ડ્રીમ. હું હંમેશા સ્વપ્ન જોતો જ રહું છું, હજુ બી મેં ઘણા સ્વપ્ન જોયા છે અને મને એવું છે કે હું જરૂર સાકાર કરીશ. મારા સપના કહેવા નથી લોકો સામે, હું સાકાર કર્યા પછી લોકોને કહું છું. હું પૂછીશ આપને, આપના સ્વપ્ન વિશે જ પૂછીશ. પરંતુ દર્શક મિત્રો, અત્યારે અલ્પ વિરામનો સમય થયો છે, વાતચીતમાં અલ્પ વિરામ મૂકીએ છીએ, મળી એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, નાનકડા અલ્પ વિરામ બાદ એટલે કે એક નાનકડા બ્રેક પછી ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ કાર્યક્રમમાં આજે છે નરેન્દ્ર સોમાની, કે જેઓ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી છે. નરેન્દ્રજી, બ્રેક પહેલા આપે કીધું કે આપ સ્વપ્ન જુઓ છો અને સ્વપ્નને સાકાર કરવા સુધીની બધી જ મહેનત કરો છો. આપે કીધું ઘણા બધા મારા હજી આવનારા દિવસોમાં પણ સ્વપ્ન છે જે મેં વિચારી રાખેલા છે, એમાંનું એક સ્વપ્ન કયું? મારે ગુજરાતમાં ફૂડ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયામાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે આજે અત્યારે વિદેશી જે મેકડોનલ્ડ પીઝા જેવું લોકો નામ કર્યું છે, એવું મારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં એ નામ કરવું છે. કે જેમ આજે એક્ઝામ્પલ તમે આજે બીજી ઇન્ડસ્ટ્રીમાં જેમ એક્ઝામ્પલ રિલાયન્સે નામ કર્યું છે, કે આજે ટાટા બિરલાએ નામ કર્યું, એવું મારે ફૂડ એન્ડ હોસ્પિટાલિટી બિઝનેસમાં એવું મારે નામ કરવું છે. નરેન્દ્રજી, થોડા ભૂતકાળમાં જઈએ. સ્ટડી દરમિયાન, એજ્યુકેશન દરમિયાન આપ ભણવામાં એટલા બધા, સ્વાભાવિક છે કે નોર્મલી સિંધી ફેમિલીમાંથી છોકરો આવ્યો એટલે એ બહુ જ ભણવા કરતા સીધું જ એનું ડ્રીમ હોય છે કે થોડો પણ સમજદાર થાય છે એટલે પૈસા કમાવાની વાતો આવે છે. પૈસા કમાવાની સાથે સાથે સોશિયલ એક્ટિવિટી સાથે પણ આપ ઘણા બધા, નરેન્દ્ર સોમાની આટલા સોફ્ટ, નરેન્દ્ર સોમાનીને ક્યારેય ગુસ્સો નથી આવતો, ગુસ્સો થાય છે તો ક્યારેય રિએક્ટ નથી કરતા, આ બધો સ્વભાવ આજે પણ આવ્યું છે, આપના ફેમિલીમાંથી શું લાગે છે કે કોના જેવા નરેન્દ્ર સોમાની લાગે છે? આ મારા મમ્મી પરથી હું શીખ્યો છું. મારા મમ્મીને બી કેટલો ગુસ્સો આવે પડે, ગુસ્સો નથી કરતા, એ શાંતિથી અને હું મારા મમ્મીને માનું છું. નરેન્દ્રજી, બચપનના ફ્રેન્ડ્સની વાત કરીએ કે પ્રેમનગરમાં આપ રહેતા હતા, નાનપણની એવી કોઈ ખાટી મીઠી યાદ કે જે ખરેખર જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકાય? નાનપણમાં ભાઈ હું પ્રેમનગરમાં તો રિયલી રહેતો હતો, પણ હું પ્રેમનગરમાં આખો દિવસ રહેતો નતો. હું રિયલી અમારે એ વખતે સિટીમાં કલ્યાણ ભવનમાં અમારી ઓફિસ રિલીફ રોડ ખાતે રહેતી હતી. ત્યારે અમે ખાસ જયારે કરફ્યુ થતું હતું ત્યારે અમે ખાસ લોકો જેમ કરફ્યુ થાય એટલે લોકો કરફ્યુથી બહાર ભાગવાની વિશે ગયે. અમે કરફ્યુ થાય એટલે સિટીમાં આવી જવાનું વિસ્તાર, કે 2 કલાક ટાઈમ મળે જે કરફ્યુ રહેશે સાહેબ, અમે કરફ્યુ વિસ્તારમાં આવવાની આવી જઈએ. અને કરફ્યુ વિસ્તારમાં જે અમે કલ્યાણ રોડમાં જે એન્જોયમેન્ટ કરતા હતા એ વખતે એક ઘણું જ રિયલી યાદગાર છે. એ વખતે અમે વીસીઆર, એ વખતે 10,000 રૂપિયા રેન્ટ પર મળતું હતું એ જમાનામાં, ત્યારે વીસીઆર 10,000, 2,000 ની 10,000 રૂપિયા રેન્ટ પર મળતું હતું. ત્યારે અમે રેન્ટ પર વીસીઆર લઈને એ વખતે પગો યાદ કરી આજે બી અમને પગડા યાદ. કોણ કોણ બેસતા હતા બધા, કયા કયા ફ્રેન્ડ્સ હતા? એ મારા ઘણા બધા મિત્રો છે, એમાં એક શૈલેષભાઈ કરીને મિત્ર છે, બીજો રાજુ કરીને બીજા હતા, એવા ઘણા મિત્રો છે. એજ્યુકેશન, એજ્યુકેશનની બાબતમાં વાત કરીએ તો એજ્યુકેશન કદાચ ક્યાંક
આપને લાગે છે ખરું કે નરેન્દ્ર સોમાનીએ જે પ્રોપર એજ્યુકેશન કદાચ લીધું હોત તો ક્યાંક અધૂરું છૂટી ગયું એના કરતા પૂરું? ક્યાંક આજે ખોટ લાગે છે ખરી ભણતરની? ના, મને જરા એવી ખોટ લાગતી નથી. આજે હું જોઉં છું, જે એમબીએ આજે હું એસવાય બીકોમ ભણેલો છું, પણ મેં અત્યારે બી નિરમામાં એમબીએ સ્ટુડન્ટને લેક્ચર આપી આવ્યો છું, તો મને એવું જરાય લાગતું નથી કે મને પ્રેક્ટિકલ અનુભવ બહુ મળ્યું છે. અને આજે મેઇન દુનિયામાં પ્રેક્ટિકલ અનુભવ જ પૂરું છે. થિયરીકલ આપણે જે સ્કૂલમાં ભણીએ છીએ તો ભૂલી જ જઈએ છીએ. આજે આપણે શું બારમાં ભણ્યા છે આજે શું યાદ છે? પછી થિયરીકલ કઈ યાદ નથી, અમે તો પ્રેક્ટિકલ જ જે વસ્તુ છે એ યાદ છે. અમને પ્રેક્ટિકલ આજે 17-18 વર્ષનો અનુભવ થઈ ગયો છે. નરેન્દ્રભાઈ, દરેક બિઝનેસમેનને એક ગુરુ મંત્ર મળેલો હોય છે અને પોતાનો પણ એક મંત્ર બનાવે છે. કઈ થિયરી પર, શોર્ટમાં કયા ગુરુ મંત્રથી આપ બિઝનેસ કરો છો? એ જના જ કારણે આપ આટલા એક આ લેવલ પર પહોંચ્યા છો. હું હાર્ડવર્કિંગ અને મોર દેન એક્સપેક્ટેશન, કસ્ટમરનો શું એક્સપેક્ટેશન છે એને મોર દેન એક્સપેક્ટેશન આપવાની ઈચ્છા ધરાવું છું, એ અમારો મેઇન સોશિયલ મંત્ર છે. ઓફિસની અંદર પણ એક કલ્ચર આપણે બનાવી રાખ્યું છે. ઓફિસની અંદર પણ જ્યારે પણ કોઈ પણ વિઝિટર આપની ઓફિસમાં આવે છે, આપની કોઈ પણ જે પણ ડિપાર્ટમેન્ટ છે આપના, ચાહે હોટલ્સ હોય, કેટરિંગ ડિપાર્ટમેન્ટ હોય, તેની અંદર પણ એક આખો કલ્ચર કઈ રીતે ડેવલપ કર્યું છે? બધું બેસિકલી શું, અમે પ્રોફેશનલ પર ગયા છીએ અને બધું પ્રોફેશનલ મેનેજમેન્ટ પર બધું કર્યું છે કે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ દરેક અલગ અલગ સિસ્ટમ બનાવે છે. મેન અમે સિસ્ટમને ફોલો કરીએ. અત્યારે જેમ અમારો ધંધો વિકસે છે અત્યારે મેન સિસ્ટમ કામ કરે છે, એટલે આપણે સિસ્ટમ પર પૂરતો ભાર આપીને એક સિસ્ટમ બનાવી છે અને એનાથી આજે અમે આગળ વિકસી શકીએ છીએ. આજે અમે બીજા, અત્યારે ફક્ત અમે ગુજરાતમાં છીએ, અમે અત્યારે આગળ જયપુર, બેંગ્લોર, મુંબઈમાં ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. એ બધું આ સિસ્ટમથી જ થવાનું છે બધું. એટલે અમે સિસ્ટમ બનાવી છે કે અત્યારે કામ કરે, સિસ્ટમ બનાવીને આગળ વધીએ છીએ. નરેન્દ્રભાઈ, ગુસ્સો ક્યારે રિએક્ટ કરતા નથી, આપ ક્યારે રિએક્ટ નથી કરતા, પરંતુ ગુસ્સો આવે ક્યારે? ગુસ્સો ઘણી વખત આવે છે. જે અમે ધારીએ એવું કામ ના થાય તો ગુસ્સો જરૂર આવે છે, પણ મનને શાંત બનાવી લઈએ છીએ કે એમાં નુકસાન આપણું જ થાય છે. સૌથી વધુ દુઃખ ક્યારે થયું હતું નરેન્દ્રજીને? જયારે હું આ ગ્રાન્ડ પ્રગતિ હોટલ નું શરૂ કરવાનો હતો અને મેં એનું ઇન્વિટેશન બી બનાવી દીધું હતું, ત્યારે કોઈ એ પીઆઈએલ મારા ઉપર હોટલ ઉપર કરી દીધેલી અને કોર્ટનું વેકેશન લાસ્ટ જે મારા ઉપર પીઆઈ કરેલી, ત્યારે મને એ દિવસ સૌથી વધારે દુઃખ થયું હતું. એન્ડ બિલકુલ એનાથી વિરુદ્ધ સૌથી વધુ ખુશી, લાઈફની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? એ જ કે જે આ પીઆઈ જેને અમારા પર કરેલી, એની વિધિ તમે આમ જનરલ જોવા જાઓ તો 6-8 મહિના નીકળી જાય છે, પણ કુદરતી 17 દિવસમાં અમે હાઈકોર્ટમાં લડીને એ કેસ જીતી આવ્યા અને અમારે 18મી અમારું ઓપનિંગની ડેટ નક્કી કરેલી અને 17મી સાંજે અમે 5 વાગે એ કેસ જીત્યા અને અમને એ દિવસે જ ડ્યુ પરમિશન મળી અને અમે 18 તારીખે અમે જે તારીખ ધારે લઈએ તારીખે જ અમે ઓપનિંગ કરી શકીએ. ઓકે નરેન્દ્રભાઈ, નોર્મલી કોઈ પણ બિઝનેસમેન હોય છે સ્વાભાવિકપણે કે એક સ્ટેજથી ઉપર આવે છે ત્યારે ધીરે ધીરે પોલિટિકલી એના કનેક્શન્સ વધતા જાય છે. નરેન્દ્ર સોમાની ક્યારે પણ રાજકારણમાં આવવાનો વિચાર ધરાવે છે ખરા? ના, અત્યાર સુધી એવું કોઈ વિચાર કર્યો નથી, પરંતુ ભવિષ્યમાં થઈ શકે. ભવિષ્યને હજુ કોઈ જોયું નથી. ઓકે, નાઉ ઇન્ડિયન પોલિટિક્સ અને ખાસ કરીને ગુજરાતના પોલિટિક્સ માટે આપના વિચારો શું છે? રેલી હું નરેન્દ્ર મોદી માટે જેટલા વખાણ કરું એટલા ઓછા છે કે એમણે આખી ગુજરાતની દશા જ બદલી નાખી કે દિશા બદલી નાખી છે. હું કહું, હું બહુ અત્યારે ખુશ છું કે આપણે આવો સારો મુખ્યમંત્રી મળ્યા છે જેમણે જે વિકાસ તો તમે બધા જાતે જોઈ શકે છે. એ આજે 16 કલાક કામ કરે છે. મારું હું કહું છું, એમને જોઈ રહી મને ઘણું બધું શીખવું મળ્યું છે. એમને જોઈને બી આજે હું પોતે 16 કલાક કામ કરતો થઈ ગયો છું. એક સક્સેસ બિઝનેસમેન તરીકે આપને શું લાગે છે કે આપ 19 વર્ષ પહેલા બિલકુલ ભર યુવાની કાળની અંદર બીજું કશું જ આપનું માઇન્ડ ડાયવર્સિફાય કર્યા વગર ફક્ત ને ફક્ત બિઝનેસને કોન્સન્ટ્રેટ કરીને આપ બિલકુલ લાગી ગયા હતા, આજની યુવા પેઢીને, આજનું જે યુથ છે એની અંદર આપને કઈ વસ્તુ કમી લાગે છે અને કઈ વસ્તુ સારી લાગે છે? અત્યારની યુવા પેઢી શું છે, અત્યારે કોમ્પ્યુટર આવ્યું છે, બહુ સારી વાત છે, પણ જે ઇન્ટરનેટ પર જે બહુ વધારે લાગી જાય છે, જે ચેટિંગ વેટિંગ, એ બહુ ઘણું નુકસાનકારક છે. એ યુવા લોકોને બહુ અત્યારે જરૂર છે કે ઓર્કુટમાં બેસીને જે દુનિયા બીજી ખોટી રીતે આગળ વધી જાય છે એ બહુ ખોટું થઈ રહ્યું છે અત્યારે. એને આપણે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કે યુવા પેઢીએ ઇન્ટરનેટ બહુ સારું છે, એ જ અત્યારે આપણે જરૂરી બી છે, બહુ જરૂરી છે, પણ એને ખોટી રીતે ઉપયોગ કરીને આગળ ના જવું. એન્ડ પોઝિટિવ પોઈન્ટ કયો દેખાય છે યુથમાં અત્યારે? અત્યારે યુથને, પહેલાના યુથને અત્યારે યુથમાં બહુ જ અંતર આવી ગયું છે કે જે એમની યાદ શક્તિ, જે કામ કરવાની ક્ષમતા બહુ વધી ગઈ છે અત્યારે. સો ધીઝ આર ધ પોઝિટિવ પોઈન્ટ્સ કે જે કેપેબિલિટી હતી કદાચ આથી પહેલાની જનરેશનની અંદર યુથમાં એના કરતા કેપેસિટી અને કેપેબિલિટી ઘણી વધી ગઈ છે. કેપેસિટી
ઘણી વધી ગઈ છે. નાઉ નો નો નો, હું સીધો સીધો, આપ ખૂબ જ રિલિજિયસ છો, આપની ફેવરેટ પ્લેસ કયું છે? ફરવા જેવું ક્યાં વધારે ગમે? સૌથી વધારે ફરવા જેવું તો મને પોતાનું ઘર જ ગમે છે સૌથી વધારે. ઓકે, હું ત્યાં ટ્રાવેલિંગ એટલું કરું છું તો મને પોતાનું ઘર જ એક ગમે છે કે હું ઘરે કેટલો ટાઈમ વધારે રહી શકું. આપના આપના વાઇફ પણ સોશિયલ ખૂબ જ એક્ટિવ છે, સોશિયલી ખૂબ જ એક્ટિવ છે, ઘણા બધા સામાજિક કાર્યો પણ કરે છે. પત્ની સાથેનો એક મનદુખ ક્યારે થયું હતું? ગુસ્સો થયો અથવા તો ક્યારેક કોઈ એવો બનાવ કે પતિ અંગત વાત છે જે ક્યારે કદાચ કોઈને ખબર નથી, ફક્ત આપના બેને જ ખબર છે, એ વાત મારે આજે જાણવી છે. મનદુખ તો રોજ જ થાય છે અમારે, રોજ જ સાંજે સારું થઈ જાય છે, તમારે રોજ મનદુખ થાય છે, સાંજે બધું સારું થઈ જાય છે. એટલે એવા એવું કોઈ ઘટના કોઈ જોરદાર બની નથી અમારા લાઈફમાં અત્યારે. અત્યારે કેવી નથી, અત્યારે કેવી નથી, બાકી આમ તો નાના મોટા ઝઘડા તો રોજ જ થાય છે. એક દિવસ એવું ખાલી નથી જતું કે શું છે કે આજે કેટલા વાગે ઘરે પહોંચતો તો કોઈ 9 વાગે પહોંચી શકતો નથી. એટલે ઝઘડાનો સ્વાભાવિક છે, રોજ કઈ ને કઈ ટાઈમ બાબતે જમા બાબતે એ રોજ થાય છે જ થાય છે. ઓકે, અને પછી કઈ રીતે મનાવી લો છો? ઓટોમેટિક સાંજે જાય ને હું ગુસ્સો નથી કરતો, એટલે એ જ મેન મહત્વની વાત છે. આપના વાઈફ કરે છે ગુસ્સો? હું ગુસ્સો કબૂલી લઉં છું. ઓકે, ગલતી કબૂલી લઉં છું. એમને પણ ગુસ્સો આવે છે ખરો? ના, એમને બી ગુસ્સો નથી આવતો. ઇન્ટરનેટ અથવા કમ્પ્યુટર ખૂબ જ જરૂરી છે, પરંતુ યુથ ને જે ખરેખર જો આઇકોન માનતા હોય, નરેન્દ્ર સોમાનીજી કે એક ડ્રીમ એમણે વિચાર્યું હતું, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક નામ કરવું છે, અને આજે એક એવું નામ થઈ ગયું છે. આજે જીટીબી ગ્રાન્ડ, ધ ગ્રાન્ડ ભગવતી, ટીજીબી ધ ગ્રાન્ડ ભગવતી એક એવી બ્રાન્ડ નેમ બની ગઈ છે કે એ પોતાની ઓળખ બની ગઈ છે. અને જ્યારે પણ ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત આવે તો નરેન્દ્ર સોમાનીની વાત આવે, ગ્રાન્ડ ભગવતીની વાત આવે. દર્શક મિત્રો, આ એક અમારો પ્રયાસ હતો કે એક બિઝનેસ આઇકોનને અમારે આપની સમક્ષ મૂકવા હતા, અને એક મેસેજ પણ એમનો છે કે કોઈ પણ વસ્તુ છે પહેલા ડ્રીમ જુઓ, સ્વપ્ન જોશો અને એ સ્વપ્નને સાકાર કરવા માટેના બધા જ પ્રયત્નો જો કરી છૂટો તો દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક યુ.